મહેસાણા જિલ્લા કચેરી ખાતે વિદ્યાર્થીઓ કર્યો હલ્લાબોલ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે એસટી એસસી ઓબીસી ના વિદ્યાર્થીઓએ કર્યો બોલ વિસનગર ના કોલેજના ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાયા નહીં વિદ્યાર્થીઓને ફ્રી સીપ સ્કોલરશીપ મળતી હોય છે તો ગવર્મેન્ટે સ્કોલરશીપ જમા કરાવેલ નથી ગવર્મેન્ટની ભૂલના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા

આજે અહીંયા બધા વિદ્યાર્થીઓ ભેગા થયા જે અમારા ધ્યાન પર આવ્યું જેના કારણે અમે કલેક્ટરશ્રીને વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરવા માટે સર્વ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા થયા છે ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે સરકારને એવું ધ્યાન હોવું જોઈએ કે આ વિદ્યાર્થીઓ એસસી એસ ટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ છે તો એમની જોડે આવો અન્યાય કેમ સરકાર સ્કોલરશીપ જમા ન કરાવે એ ભૂલ સરકારની છતાંય વિદ્યાર્થીઓ ગાંધીનગર લખે શિક્ષણ વિભાગમાં લખે કે કલેક્ટર સાહેબને મળે અને એમને ન્યાય ના મળે તો આ એવું દર્શાવે છે કે સરકારની એવી નીતિ છે કે એસસી એસટી અને ઓબીસીના બાળકો ક્યારે બીજી હરોળમાં ના આવવા જોઈએ આ એમની માનસિકતા દર્શાઈ રહી છે હું આપના માધ્યમથી સરકારને એવી વિનંતી કરવા માંગુ છું કે માનનીય વડાપ્રધાન મહેસાણા જિલ્લાના વડાપ્રધાન એ પોતાની જાતને એવું કહેતા ફરતા હોય કે હું ઓબીસી છું જો ખરેખર તમે ઓબીસી હોવ તો આ ઓબીસી એસસી એસ ટીના બાળકો જોડે અન્યાય ન થવો જોઈએ અને બીજી વાત હું આપશ્રીના માધ્યમથી સરકારને આ ચેતાવ પણ માંગુ છું કે આ બાળકોનું ભવિષ્ય બગડશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ બાળકોની સાથે છીએ અને ઉગ્ર આંદોલન પણ કરવુંની જરૂર પડશે તો અમે એની પણ તૈયાર છીએ આશરે બસો એક જેટલા વિદ્યાર્થીઓ છે દર વર્ષે આ વિદ્યાર્થીઓ જોડે આ પ્રોબ્લેમ થાય તો આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવાની જવાબદારી કોની આ મારો એક પ્રશ્ન આ સોલ્યુશન લાવવાની જવાબદારી સરકારની હોય છે ના કે વિદ્યાર્થીઓની આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા ભારતીય જનતા પાર્ટીની સરકાર ન કરે એવી હું આપના માધ્યમથી સરકારને ચેતવણી